ગુડ મોર્નિંગ બધાને. અહીંયા ઘડી બહાર ઊભી છું અત્યારે અને અજવાળું બી થઈ ગયું છે. મમ્મી અહીંયા ઘડીનું કામ કરી રહ્યા છે. હું બીજું હમણાં જ નીકળી મારું કામ કરી અને રોટલી શાક બનાવી દીધું અને હવે નાસ્તાની તૈયારી કરવાની છે એ બી કરી લઉં. અને હવે તો ઠંડી બી ઓછી થઈ ગઈ છે, પહેલાં તો બહુ ઠંડી હતી, હવે તો ઠંડી ઓછી થઈ ગઈ છે. અમારે અહીંયા આગળ બહારનું આવું છે વાતાવરણ. અને અત્યારે તો કેવું કે હમણાં અત્યારે જલ્દી તાપ નહીં આવી જતો, દસ સાડા દસ થાય ને પછી જ તાપ આવે, એટલે વાતાવરણ તો સવારનું હમણાં આવું જ રહે છે. અહીંયા ઘડી હર્ષિલ તો સૂવે છે હજુ. અને આજે મેં બનાવ્યું છે વટાણાનું શાક. આજે ખબર નથી કે પ્રિતેશ નહીં જવાના એવું, અને મેં વધારે શાક કાપી અને બનાવી દીધું અને પછી ખબર પડી કે હું નહીં, એ કહે છે કે હું નહીં જવું એમ, એટલે બની ગયું છે વધારે શાક. તો બપોરે ચલાવી લેશે. અને નાસ્તા માટે આજે બનાવું છું મારી એકલી માટે ચણાના પૂડા. હર્ષિલ જો ઉઠશે ને કહેશે તો એને બની આપીશ, અત્યારે તો હું મારી માટે બનાવી દઉં છું ખાલી. અહીંયા ઘડી નાખી થોડું મીઠું મરચું હળદર અને લીલું લસણ નાખ્યું અને ધાણા એટલું નાખી અને પાણી નાખી અને બસ બનાવી દઈશ પૂડો. એક કે બે મોટો બનાવીશ, તો એક જ બનાવીશ, નહીં તો બે બનાવી દઈશ. તો મારે એટલી એકલી માટે તો એટલા બહુ થઈ ગયા, થઈ રહેશે એટલા માટે થોડુંક મરચું. મરચું બહુ તીખું નહીં ખાતી એમ, પ્રિતેશ બહુ તીખું ખાય. હું ને હર્ષિલ તીખું નહીં ખાતા અને પ્રિતેશ તીખું ખાય, એવું છે બધું. ચલો બનાવી દો. અહીંયા ઘડી આ કેલેન્ડર લગાવવાનું છે. મમ્મી આ પેલું પકડોનું કેલેન્ડર લગાવી દો અહીં, પેલા એની ઉપર એ નહીં પાછળ લગાવી દેવાનું ને, પછી પાછળ લગાવી દેવાનું. એવું કેમ નહીં રાખવું? ઉપર શું કરીશ, કઈ લઈ જઈને મૂકીશ લો. મમ્મી સાફ કરી દઈએ, સાજે બનાવવાની છે ચીક્કી. બાકી નહીં લાવતા, ઘરે જ બનાવી છે ચીક્કી. બનાવી છે તલની અને સિંગની. તો હવે મમ્મી બહાર છે, હવે મમ્મી લાઈ સાફ કરવા. હારી બની શકે હું તો બનાવ તો આ શું બનાય કચરી કાઢી મૂકી રાખીશ. પછી તું આવીશ ને ચોરાનો લોટ હજુ મંગાવવાનો બાકી છે. તો ગાય નો બહુ ત્રાસ છે. ભગવાન ગઈ ત્યાં ગઈ ઉત્તરાયણ ની તૈયારી ચાલુ. સાંજે બનાવવાનું છે મમ્મી. એ આગળી હર્ષિલ પણ ઉઠી ગયો છે, તિજોરી ગોઠવવાની થઈ ગઈ છે. કપડાં બધા ડા તેડા થઈ ગયા છે, ગમે તેમ ગમે ત્યાં. ચાલ ગાનું ઉઠી જા બેટા. શું વરસ ચાલ ખોલ નાખું છું દરવાજો.
ગુડ મોર્નિંગ કેમ હા તો ચાલ એમ ધોઈ લે ચાલ ઉભો થા કાઢી આપું ઠંડી નહી લાગતી કાનું શું કાઢી કાનું એવું કરાય માર પડશે હા હાલું છે ચા સેટ થવા દે ગરમ થયા દે ને સેજ પછી આપું હા લે તું આઈ ગઈ છું જલ્દી ઘરે ચોખા વિના છે ને ફોન જોયો છે ગુડિંગ ગયા બનાવે પેલું જો વાંદરો હોય અહીંયા ઘડી મંદિર ઉપર વાંદરો આવે છે હા જલ્દી આવી ગયા છે હું સવાર બે ગયો છું બોલ શરદી એટલી બધી થઈ ગઈ છે બિંદુડી પતંગ લઈ લઉં જો 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 શું સ્કૂલમાં હશે હે ને ક્યારે બનાવવાની હતી ચીક્કી તલની અને સિંગની બેની ચીક્કી બનાવવાની હતી પણ ઘરે આવીને જોયું તો રેડીમેડ લાવી દીધેલી છે તો બનાવવાની રહેશે નહીં આ તલની ચીક્કી સોરી સિંગની ચીક્કી લાયા આ લાયા છે તલની ચીક્કી એટલે બંને તો આવી ગઈ છે અને લાડુ લાયા છે લાડુ મમરાના નહીં કદાચ તલના જ છે આઈ થિંક હા એટલે કશું બનાવવા જેવું રહેતું છે નહીં એટલે પ્લાન ચોપટ થઈ ગયો બનાવવાનો એટલે હવે અત્યારે ખાલી જમવાનું બનાવે છે મમ્મી આ લાડુ લાયા છે અને બીજું તો કશું કરવાનું છે નહીં બીજું તો બધું કાલે બનાવવાનું આજે તો કશું બનાવવાનું ખાસ રહેતું છે નહીં જે એટલે સવારની જો આ સિંગ બી ફોલેલી પડી છે પણ નહીં બનાવવાનું નહીં એક ઘડી એક સાઈડે મૂકી દીધેલી છે ખીચડી થવા માટે એટલે હવે ખાલી અત્યારે તો કઢી ખીચડી મમ્મી કહેતા હતા કઢી ખીચડી બનાવશે એમ એટલે ખાલી કઢી ખીચડી બનાવીશું અને કાલ સવારે બીજું બધું બનાવશે અને જો મમ્મી બહાર જ બેસીને વાત કરે છે મારા નણંદનો ફોન આવ્યો છે તેમની સાથે વાત કરે છે અને બીજું કશું કામ છે નહીં આ તો હું જલ્દી આવી ગઈ જોબ પરથી એટલે હજી 6 જ થાય છે અને બહાર આવેલા લોકો ઉપર છે બધા બહુ જ ચીસો પાડે છે તમારે તો એ બાજુ ઉત્તરાયણ કેવી હોય છે અમારે તો બહુ હોય બહુ 3-4 દિવસ સુધી સડીને ચાલે આજથી ચાલુ કરી દીધું છે એકદમ ચીસા ચીસ કરવાનું તો કાલ હજુ 2 દિવસ કન્ટિન્યુઅસ કરશે અને પછી અવાજ એકદમ બેસી જશે આવી ગયો છે નીચે હતો ઉપર અને આવી ગયો છે નીચે અને મમ્મી બનાવી કઢી બનાવી ગયા છે ને મમ્મી કઢી ખીચડી કઢી ને ખીચડી અને બપોરનું શાક બહુ પડ્યું છે એટલા માટે શાક નહીં બનાવ્યું બપોર શું બનાવેલું મમ્મી પાપડી તુવેર મિક્સ બનાવેલું એટલે બપોરનું શાક બહુ પડ્યું છે એટલે અત્યારે બનાવશે નહીં ખાલી કઢી ખીચડી અને શાક તો છે જ એટલે ચાલી જશે અને હર્ષિલ અહીંયા આગળ ફોન જોઈ રહ્યો છે હમણાં જ નીચે આવે
ચલો આવી જાઓ બધા જમવા. નહી બરાબર ઉતર્યું? ના હવે ના મુકસ, રદ અમારું કેન્સલ થઈ ગયું. કાનું ખા બેસી ગયો છે. અને શું ખાનું? વીણી વીણી ખાસ હે કાનું શું શું વીણી ખાસ? દાળ 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 વીણી ને ખાય જોઈ. ખીચડી ખીચડી એકલી ખાઈશ? કઢી નાખ ને, સરસ લાગશે અંદર બેટા. અહીંયા મારું ખાવાનું છે અને કઢી બનાવી છે આજે. અહીંયા બહેનું બંધ કર દોનો. કઢી 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 ખીચડી સરસ લાગે ખાવાનું. એમાં જો વઘારેલી ખીચડી ને કઢી હોય ને તો મજા આવી જાય. અહીં બહુ જાડી કઢી બનાવી છે જો, પેલા એના જેવી લાગે છે. આ તો જો પેલું ઉજેણે ચટણી ના હોય એવું નહીં લાગતું. હચું કહો પણ તમે જુઓ, તમે આમ જુઓ તો જુઓ તમે. આ તો ગરમ છે તો આવી છે. આ તો પેલી ભજીયા જો ચટણી આવે છે. ત્યારે જમીન અમે લોકો બહાર નીકળ્યા છે આટો મારવા, કેમ કે ઉત્તરાયણના લીધે બજારનો મોલ સરસ હોય છે ને પ્રિતેશ. બધું રોશની ને એવું બી કરેલું હોય છે અને જોવાનું બી સારું લાગે તહેવારમાં. એટલા માટે આટો મારવા જઈએ છે. અને તમને પણ બતાવે આ વખતે જ રોસ્તી કરી, દર વખત નહીં કરતા ને રીતે. આખો બલૂન ને એવું બધું આખા રોડ ઉપર અત્યારથી જ લાગેલું હોય છે. અને આખી રાત પબ્લિક ચાલુ ચાલુ જ રહે છે અહીંયા આગળ. તો તમારી સિટીમાં કેવું હોય છે? જોઈ લો આખી રાત આવી રીતે અહીંયા આગળ બધું ચશ્મા વાળા ને માસ વાળા ને બધા ઉભા રહે. મંદિર ના લીધે આવું છે ને પ્રકાશ બધું.
મારા મંદિર છે એની ચારે બાજુ રોશની ઉતારી છે. સોડા પીવા માટે આવ્યા છે, ગળામાં તો દુખાય છે પણ આદુવાળી સોડા પીશ એટલે આદુનો થોડો રસ નખાઈશ અને પછી પીશ એટલે ગળામાં બી થોડું સારું લાગે. અને અહીંયા ગળીથી જ અમે સોડા પીએ છીએ, દર વખતે અહીંની સોડા સારી હોય છે એટલે અહીંયાથી જ અમે સોડા પીએ છીએ. અત્યારે બહાર જઈ અને આવી ગઈ છું ઘરે અને હર્ષિલ પણ નીચે સુઈ ગયો છે. હું પણ ઉપર આવી અને થોડું કચરો ને એવું વાર્યું અને પછી હવે બેડ થોડો સરખો કર્યો અને હવે સુઈ જાઉં છું. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ.